આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો અને તેમાં હું કીધું છે કે 5.15 નો પ્રશ્ન છે બહુ સારો છે પ્રક્રિયા આપી વાજબીપણો પુરવાર કરો કે હેલોજન માં ફ્લોરિન ઉત્તમ ઓક્સિડેશન કરતા છે ઓક્સિડેશન કરતા નું રિડક્શન થાય અને હું કીધું હાઇડ્રોહેલિક એસિડ માં હાઇડ્રોઆયોનિક એસિડ હાઇડ્રોહેલિક એસિડ માં હાઇડ્રોઆયોનિક એસિડ ઉત્તમ રિડક્શન કરતા છે તેવું આપણે સમજાવવાનું છે તો બહુ સરળ બાબત છે અહીંયા હેલોજન તત્વમાં તમને ખબર છે ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત ઋણ છે કે F2 Cl2 Br2 ને I2 તરફ જાવ છો તો નાના કદથી તમે મોટા કદ તરફ જાવ છો અને એમાં પણ તમને ખબર છે ફ્લોરિન ની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે તો ફ્લોરિન ની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે F2 પ્લસ માં 2 ઇલેક્ટ્રોન પર 2F માઇનસ થશે એવી રીતે અહીંયા 2 ઇલેક્ટ્રોન આ મેળવશે તો 2 Cl માઇનસ થશે 2 ઇલેક્ટ્રોન આ મેળવશે તો 2 Br માઇનસ થશે બે ઇલેક્ટ્રોન આ મેળવશે 2 I માઇનસ થશે આ સમજૂતીની વાત છે તો ત્રણે ને એક સાથે ચારે ને એક સાથે ઇલેક્ટ્રોન આવી પાસે તો સૌથી વધુ ઝડપથી આ ઇલેક્ટ્રોન મેળવીને શું પામે છે તો તમને ખબર પડે રિડક્શન પામે છે બરાબર તો સૌથી ઝડપથી ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પામે એનો અર્થ એવો તો રિડક્શન પણ થાય તો ઓક્સિડેશન કરતા નું થાય સૌથી ઝડપથી રિડક્શન માં પામે તો ડાયક્લોરિડ પામે એનો અર્થ એવો કે માટે F2 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે બીજો અહીંયા ENF શ્રેણી કે જે તમારે 12th ની અંદર તમારે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર જે ચાલવાનું છે એની અંદર તમારે આખી શ્રેણી શીખવાની એને આધારે પ્રશ્નો તમારે શીખવાના છે અહીંયા તો નોર્મલ બાબત મેં અહીંયા દીધી છે એક્સ્ટ્રા માહિતી માટે માનો કે F2 નો ઇલેક્ટ્રોન પોટેન્શિયલ નું મૂલ્ય +10.87 છે I2 નું 0.54 વોલ્ટ છે તો સૌથી વધુ ધન મૂલ્ય કોનું છે તો ડાયફોરિન પહેલો અર્થ એવો છે જેનો રિડક્શન પોટેન્શિયલ એટલે કે જો ઇલેક્ટ્રોન મેળવવાની વાત છે જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ ધન હોય તે પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો આ તમારી ઈએમએફ શ્રેણીના આધારે માહિતી આપી તો અહીંયા જો ડાયફોરિન છે એ ડાયફોરિન હેલાઇડ આયન હોય હેલાઇડ આયન માં તમે કોણ લઈ શકો Cl - Br - I - તો હવે તમે જુઓ આ ઇલેક્ટ્રોન છે આ બે ઇલેક્ટ્રોન કોણ મેળવશે ફ્લોરિન મેળવશે ફ્લોરિન મેળવીને F- માં રૂપાંતર થશે આ ઇલેક્ટ્રોન ગુમાવે તો એની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને H2 બને તો માનો કે અહીંયા F2 ની સાથે હું 2 Cl- લઈશ તો શું થશે 2F- Cl2 ચાલો તો હવે આનો હું કયો રિડક્શન થાય રિડક્શન કોનું થાય તો ભાઈ ઓક્સિડેશન કરતા રિડક્શન થાય એનો અર્થ એવો થયો કે ભાઈ અહીંયા તમારો Cl હોય કે Br હોય કે I હોય તો Br હશે તો Br2 મળશે I હશે તો I2 મળશે એનો અર્થ એવો થયો કે જુઓ અહીંયા શું છે અહીંયા -1 માંથી શું થયો તો કે 0 થયો તો -1 માંથી 0 થયો તો આ ઘટના કઈ થઈ તો ઓક્સિડેશન ની ઘટના થઈ ઓક્સિડેશન થયું ઓક્સિડેશન કરતા કોણ છે બધા ઓક્સિડેશન કરતા કોણ છે તો ડાયફ્લોરિન છે તેનો અર્થ એવો સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે બે અપ્રિય ઉદાહરણ પર હવે હાઇડ્રોહેલિક એસિડ માં HF થી HI તરફ તમે જાઓ છો માનો કે HF પછી H તો HCl પછી HBr અને પછી HI હવે આ જે હાઇડ્રોજન છે એનું કદ તો બધા સરખું ધારી લીધું છે પણ આની સાથે ક્લોરિન એની કરતા ક્લોરિન નું કદ મોટું એની કરતા બ્રોમિન સૌથી મોટું કદ કોનું છે તો આયોડિન હવે અહીંયા બંધ અંતર હવે એ તમે બંધ જુઓ તો બંધ લંબાઈ સૌથી મોટી છે બંધ લંબાઈ સૌથી મોટી હાઇડ્રોજન બહુ ઝડપથી વિયોજિત થાય આવો એક ખ્યાલ પહેલા આપણા મગજમાં કેળવવો પડે તો અહીંયા તમને કીધું હાઇડ્રોહેલિક એસિડ માં HF થી HI હાઇડ્રોહેલિક એસિડ ને HF સ્વરૂપ માં થઈ એમાં HF થી HI તરફ તમે જાઓ છો તો હેલોજન ઘટક જે છે એનું કદ તમે જો વધતું જાય છે અને હેલોજન ઘટક નું કદ વધતા અહીંયા તમે જો હાઇડ્રોજન મુક્ત થવાની પ્રબળતા સરળતા સૌથી વધારે HI પાસે છે એનાથી ઓછી HBr પાસે એનાથી ઓછી HCl પાસે એનાથી ઓછી HCl આ તો બંધ બહુ પ્રબળ છે બહુ મજબૂત બંધ છે અહીંયા તમને કીધું હાઇડ્રોહેલિક એસિડમાં HF થી HI તરફ જતા હેલોજન ઘટક જો દેખાય તમને કદ હેલોજન ઘટક નું કદ વધતા H+ મુક્ત થવાની સરળતા વધે છે તો H+ સૌથી ઝડપથી કોણ મુક્ત કરે છે H+ સૌથી ઝડપથી તો કે HI મુક્ત કરે છે એનો અર્થ એવો કે H આમેવાળાને વધારે આપે બહુ ઝડપથી આપે અહીંયા HI છે અને આ ઘટક છે તો માનો કે આ H ગયો HI બહુ ઝડપથી આપી દીધો પછી વારો HBr પછી HCl પછી HF
એનો અર્થ એવો થયો HI આનો અર્થ એવો થયો સામેને હાઇડ્રોજન આપે એટલે ઈ સામેવાળાનો રિડક્શન કરે રિડક્શન કરે તો રિડક્શન કરતા કહેવાય એનો અર્થ એવો થયો કે HI સૌથી પ્રબળ રિડક્શન કરતા છે રિડક્શન કરતાનો ક્રમ કયો થયો તો કે HI greater than HBr greater than HCl greater than HF ઓ હવે ખ્યાલ આવી ગયો ફરી પાછો અહીંયા આપણે સમીકરણના રૂપમાં પણ તમને સમજાવ્યું છે કે આપણે એક વાત કરીએ કે ભાઈ રાજીવીપણો પુરવાર કરવાનો છે હેલોજનનો ફ્લોરિન ઉત્તમ ઓક્સિડેશન કરતા છે થઈ ગયો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી વધુ હતા એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા થઈ ગયા સાથે બીજો અહીંયા તમને સમજાવ્યું હેલોજન તત્વમાં ફ્લોરિન સૌથી વધુ વિદ્યુતઋણ છે તો આ બધા પાસે જે ઇલેક્ટ્રોન આવે તેની જરૂરિયાત પ્રમાણે લે તો સૌથી ઝડપથી રિડક્શન કોણ પામશે તો કે ભાઈ ફ્લોરિન એનો અર્થ રિડક્શન પામી ઓક્સિડેશન કરતા કહેવાય એનો અર્થ એવો કે બધા કરતા ઝડપથી રિડક્શન પામે એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા સાબિત થઈ ગયું બીજું અહીંયા તમને પ્રક્રિયા દ્વારા અહીંયા તમને સમજાય તો કે x માઈનસ તો x માઈનસ માં તમે Cl માઈનસ તો Cl2 મળે Br માઈનસ તો Br2 મળે I માઈનસ તો I2 અહીંયા મળે છે બરાબર તો સામેવાળા ઘટકનું ઓક્સિડેશન જ કરે છે જો ને x માઈનસ Cl માઈનસ Br માઈનસ I માઈનસ તો ઓક્સિડેશન કરતા તમારો કોણ છે તો ભાઈ ફ્લોરિન ડાયફ્લોરિન બધા ઓક્સિડેશન કરી શકે જો તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો જવું થાય HF થી તમે HI તરફ જાઓ તો હાઇડ્રોજન ચાલો ફ્લોરિન હાઇડ્રોજન ફ્લોરિન હાઇડ્રોજન બ્રોમિન હાઇડ્રોજન આયન તો હવે અહીંયા તમે જુઓ આ HI છે આ HI આ HBr આ HCl અને આ HF તો સૌથી ઝડપથી બહુ પ્રમાણમાં જે એક સરળતાથી મુક્ત કરી સામેવાળા ઘટકને મતલબ અહીંયા તમારો H આપી દીધો તો આનો શું થયું તો રિડક્શન થયું રિડક્શન કોણે કરી દે છે રિડક્શન કરતા કહેવાય કે x + આપવાની સૌથી વધુ સરળતા HI છે એનો અર્થ એવો છે સૌથી પ્રબળ રિડક્શન કરતા છે રિડક્શન કરતાનો ક્રમ શું થશે HI greater than HBr greater than HF HCl greater than HF ચાલો આગળ વાત કરી હવે આપણે આગળ વધીએ 2HF + H2SO4 પ્રક્રિયા થતી નથી પ્રક્રિયા થતી નથી એનો અર્થ એવો થયો કે અહીંયા તમારો આ H HF છે એમાં હાઇડ્રોફ્લોરિક એસિડ હાઇડ્રોજન આપતો નથી એટલે સામેવાળા ઘટકનું રિડક્શન કરતો નથી HCl તો સામે HCl તો રિડક્શન કરતો નથી HI છે તો રિડક્શન કરે છે તો શું થશે +6 માં તેને શું થયું +4 થી રિડક્શન કર્યું કે નહીં આ ભાઈ કેવો થયો રિડક્શન કરતા થઈ ગયો ચાલ HBr અહીંયા શું છે +6 અહીંયા શું છે +4 કોણે રિડક્શન કર્યું તો HBr તો શું થયો રિડક્શન કરતા થયો તો બંને ને HCl ની સાથે રાખીએ તો ચારે પૈકી સૌથી ઝડપથી નિપજા આવે પછી આવે એનો અર્થ શું થયો કે HI છે એ પ્રબળ રિડક્શન કરતા છે સમજાય છે વિદ્યાર્થી મિત્રો તો પ્રક્રિયામાં તમારે સમજવાનો પ્રક્રિયા મે છે કે HCl સાથેની પ્રક્રિયા થી SO2 2H2O અને I2 અહીંયા HBr HCl SO2 2H2O અને Br2 તો અહીંયા રિડક્શન કરે છે આ બે પૈકી ઝડપથી આ કરે છે સારો રિડક્શન કરતા કયો રિડક્શન કરતા કેમ છે તે સમજાવ્યું હવે નીચેની પ્રક્રિયામાં વિચાર કરવાનો છે વિચાર કરવાનો માથા પર હાથ રાખીને જ બેઠો રહેવાનું સમજાવવાનું છે શું કહેવા માંગે છે અહીંયા જો મેં ગણતરી દ્વારા અહીંયા ફોસ્ફરસ ઓક્સિડેશન આ પ્લસ હોય માઈનસ 4 પ્લસ 3 તો માઈનસ 1 નથી પેલી બાજુ જાય તો પ્લસ 1 હવે તમને ખબર છે એજીનો પ્લસ 1 કે એજી પ્લસ એનો થી માઈનસ એનો થી માઈનસ માં નાઇટ્રોજનનો પ્લસ 5 થાય ગણતરી તમને આવડે છે બરાબર અહીંયા એચસીએલ ઉપરમાં ફોસ્ફરસ ઓક્સિડેશન આ પ્લસ 5 એજી નો તત્વ 0 એચએનો થી માં પ્લસ 5 અહીંયા નાઇટ્રોજન તો એના તો ઓક્સિડેશન આંકમાં જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર નથી થયો હાઇડ્રોજન નો પ્લસ ઓક્સિજન નો માઇનસ તો એમાં આપણે વિચાર નથી કરવાનો તો અહીંયા તમે જુઓ તો આ પ્લસ 1 માંથી ફોસ્ફરસ પ્લસ 5 તો આ જે ઘટના બની આ ઘટના તમારી ઓક્સિડેશન ની થઈ ઓક્સિડેશન ની ઘટના થઈ બરાબર ચાલો ઓક્સિડેશન જેનું થાય તેને શું કહેવાય તો તેને તમે રિડક્શન કરતા કહેશો અહીંયા શું થયું પ્લસ 1 માંથી 0 ઘટના શું થઈ તો રિડક્શન ની ઘટના થઈ પ્લસ 1 માંથી 0 રિડક્શન જેનો થાય એને તમે શું કહો છો ઓક્સિડેશન કરતા કહો છો કે નહીં તો આ પ્રક્રિયામાં તમને પહેલો વાજબી પણ એવું દેખાણો HgNO3 ઈ ઓક્સિડેશન કરતા છે અને તે H3PO2 નું સેમા ઓક્સિડેશન કરવા એટલે સેમા ઓક્સિડેશન કરે H3PO4 નું આ હાઇપોફોસ્ફોરસ એસિડ છે અને આ ફોસ્ફોરિક એસિડ છે પહેલું વાજબી પણ ક્લિયર થઈ ગયું ચાલો H3PO2 માં આનો ફોસ્ફરસ નો ઓક્સિડેશન પ્લસ 1 CuSO4 માં Cl નો પ્લસ 2 એટલે કે CuSO4 તો SO4 માઈનસ 2 છે Cu પ્લસ 2 હોય તો જ વિભાગ 0 થાય આ તમને ધન આયન ઋણ આયન મોડેલ પર તો ઓક્સિડેશન આયન ડિસાઈડ કરી શકો છો
चलो અહીં હાઇડ્રોજન પ્લસ પર ઓક્સિજન માઈનસ ફોસ્ફરસ માં પ્લસ 5 સી માં 0 ચાલો ફોસ્ફરસ થી ફોસ્ફરસ ચાલો કઈ ઘટના બની તો કોઈ ઓક્સિડેશન ની ઘટના બની ઓક્સિડેશન ની ઘટના બની જેનું ઓક્સિડેશન થાય એટલે શું કહેવાય તો તે રિડક્શન કરતા કહેવાય સીયુ માં શું ઘટના બની પ્લસ 2 માંથી 0 આ ઘટના જે છે રિડક્શન ની ઘટના થઈ કે નહીં કઈ ઘટના થઈ રિડક્શન ની ઘટના રિડક્શન જેનું થાય એટલે શું કહેવાય ઓક્સિડેશન કરતા કહેવાય વાજબી પણ સમજાવો CuSO4 માં CuSO4 ઓક્સિડેશન કરતા છે અને તે H3PO2 નું સેમા સમજો H3PO4 માં શું કરે ઓક્સિડેશન કરે થઈ ગઈ વાત કી પણ પૂર્વાત ચાલો હવે આગળ વધીએ અહીંયા તમે જુઓ આ તો C6H5 સરખા છે ને તો -5/6 સરખા છે આ ઓક્સિડેશન આખા બધા કી કરવાનું છે CHO માં કાર્બન નો પ્લસ 1 અને COO- માં કાર્બન નો પ્લસ 1 અહીંયા Ag નો પ્લસ 1 સંપૂર્ણ છે આનો 0 ચાલો શબ્દ Ag 0 ઇક્વલ ટુ પ્લસ 1 ચાલો Ag નો પ્લસ 0 થી Ag નો પ્લસ 1 ઓક્સિડેશન આ કઈ તો ચાલો હવે અહીંયા નાઇટ્રોજન નો જે પ્લસ અહીંયા એમોનિયા છે તો અહીંયા પણ એમોનિયા છે એટલે ઓક્સિડેશન આ ફેરફાર ન હોય કોના ઓક્સિડેશન આ નક્કી કરવા પહેલા સમીકરણ જોઈને ડિસિઝન આવી જવું જોઈએ ચાલો અહીંયા प्लस 1 માંથી प्लस 3 કઈ ઘટના બની ઓક્સિડેશન ઓક્સિડેશન ની ઘટના બની તો અહીંયા આને શું કહેવાય તો રિડક્શન કરતા કહેવાય C6H5CHO આપણો રિડક્શન કરતા છે Ag નો प्लस 1 માંથી 0 કઈ ઘટના છે રિડક્શન ની ઘટના છે તો આ ભાઈ પોતે કેવો થયો ઓક્સિડેશન કરતા થયો શું થયો ઓક્સિડેશન કરતા થયો ચાલો હવે તો એનો અર્થ એવો થયો C6H5CHO અને AgNH3 twice plus તો એની અંદર આપણે કહીએ કે AgNH3 twice plus ની જો તમને ઓક્સિડેશન કરતા છે તે C6H5CHO બેન્ઝાલ્ડિહાઇડ નું C6H5CHO નું C6H5C double O minus બેન્ઝોએટ આયન માં શું કરે છે તમને દેખાય છે ઓક્સિડેશન કરે છે તો આ નું વાર્તી પણ પૂરવા થયું અહીંયા તમે C plus 2 લીધો સેમ આ પ્રક્રિયામાં C6H5CHO આ જે સંકેણ આયન છે એની જગ્યાએ C U plus 2 લીધો કોઈ ફેરફાર જ ન થયો તો હવે આ જે પ્રક્રિયાઓ છે એમાં એ બી સી ડી પ્રક્રિયામાં તમારે એનું તારણ કાઢવું પડે કે અહીંયા જો આ Ag plus ઓક્સિડેશન કરતા આ પ્રક્રિયામાં Ag plus ઓક્સિડેશન કરતા બરાબર આ પ્રક્રિયામાં સી પ્લસ ઓક્સિડેશન કરતા છે પણ બંનેને સેમ પ્રક્રિયક સાથે અહીંયા જોડી અહીંયા સેમ પ્રક્રિયક સાથે એ જી છે સી છે તો આ પ્રક્રિયા કરતો તો તેનો અર્થ એવો કે સી પ્લસ તો એ ઓક્સિડેશન કરતો નથી કમ્પેરિઝન કરો અને એ એજી પ્લસ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે ત્યારે નિપજ આપે આને ફેરફાર ન આપો તો તારણ તમારું એવું નીકળે કે એજી પ્લસ અને સીયુ પ્લસ 2 કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા તમારો કોણ છે તો એજી પ્લસ છે Ag plus A Cu plus 2 કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા અહીંયા સાબિત થયો ચાલો આ તે સરળ પ્રક્રિયાઓ છે હવે સ્વાધ્યાય જે પ્રશ્નો છે સ્વાધ્યાયના પ્રશ્નોમાં NaNO4 નીચેની પ્રક્રિયાને ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ દ્વારા સંતુલિત કરવાની છે જે તમે શીખ્યા છો ચાલો સંતુલિત કરીએ અહીંયા Mn નો ઓક્સિડેશન આયન પ્લસ 7 આયોડિન નો માઇનસ 1 અહીંયા Mn નો ઓક્સિડેશન આયન પ્લસ 4 અને અહીંયા આયોડિન નો ઓક્સિડેશન આયન 0 તો હવે શું કરીએ છીએ આ ઘટના રિડક્શન આ ઘટના ઓક્સિડેશન તો અહીંયા પાર્ટીશન પાડી આપણે તો અહીંયા હું લખું છું ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં આય માઇનસ નું સેમા રૂપાંતર કરું છું આય ટુ માં રૂપાંતર કરું છું રિડક્શન અર્ધ પ્રક્રિયા હું લખીશ NNO4 માઇનસ નું સેમા રૂપાંતર કરું છું NNO4 માઇનસ નું અહીંયા દેખાય છે NNO2 માં હવે હું પ્રક્રિયા તમે આટલી બધી શીખ્યા છો તો બે ત્રણ સ્ટેપ હું સાથે કરીશ એટલે એવી પ્રેક્ટિસ તમારે પાડવાની છે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો હોય તેનું સંતુલન તો -1 માંથી અહીંયા તમે જુઓ -1 માંથી 0 છે સંતુલન કરો આયોડિન ના બે છે આયોડિન ના બે તો ઓક્સિડેશન આંક અહીંયા કેટલો થયો -1 ગુણ્યા 2 -2 -2 માંથી 0 થયો કે નહીં અહીંયા તો ઓક્સિડેશન આંક જેમાં થયો તે પરનું સંતુલન ઓલરેડી છે અહીંયા પ્લસ 7 માંથી શું થયું તો કા પ્લસ 4 થયો ઓક્સિડેશન આંકમાં 3 નો ઘટાડો ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો 2 નો વધારો એટલે ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત થાય
અહીંયા 3 નો ઘટાડો એટલે 3 ઇલેક્ટ્રોન અહીંયા પ્રક્રિયક ને અપાય જો બે ત્રણ સ્ટેપ સાથે લખતા જઈએ ચાલો હવે તમે અહીંયા કયું કામ કરવાનું છે કે H2O દ્વારા ભલે માન્ય બેઝિક છે H2O દ્વારા ઓક્સિજન નું સંતુલન તો અહીંયા તમને ખબર પડી ગઈ કે આ પ્રક્રિયામાં તમારે H2O ઉમેરવાની જરૂર નથી H2O ઉમેરવાની જરૂર નથી તો આ જે સમીકરણ છે જે છેદ આવશે અહીંયા ચાલો હવે આ બાજુ 4 ઓક્સિજન ને આ બાજુ 2 ઓક્સિજન તો મને ખબર પડી કે ભાઈ H2O માં 4 ઓક્સિજન ને 2 ઓક્સિજન તો એક પાણી નામનો 2 ઓક્સિજન હોય તો મારે આ બાજુ શું કરવું પડે 2H2O ઉમેરવું પડે ઓક્સિજન ની સંખ્યા સરખી થઈ ગઈ હવે મારે હાઇડ્રોજન ની સંખ્યા સરખી કરવાની H+ ઉમેરવાની જરૂર પડે છે શું ઉમેરવાની જરૂર પડે H+ તો અહીંયા H2O ઉમેરવાની જરૂર નથી અહીંયા ખબર પડી ગઈ મારે આ સમીકરણમાં H+ પણ ઉમેરવાની જરૂર નથી ઉમેરવાની જરૂર નથી હવે આવું આટલું ઝડપથી તમારે કામ કરવું પડશે નહીતર તમે સ્ટેપ લખતા જાઓ તમારી રીતે તમે કરો કોઈ પ્રોબ્લેમ નથી ચાલો હવે આ 4 હાઇડ્રોજન અને 0 હાઇડ્રોજન તેનો અર્થ એવો છે મારે આ 4 H+ મારે લખવા પડે હવે 4 H+ મે લખી દીધા છે અહીંયા 4 H+ લખી દીધા આની અંદર થઈ ગયો બેલેન્સ હવે જો માધ્યમ તમારું કયું છે બેઝિક માધ્યમ છે બેઝિક માધ્યમ છે તમે H+ લાવ્યા છો તેનો અર્થ એવો થયો કે જેટલા H+ સામે ઉમેરના છે બંને બાજુ પ્રક્રિયક ને નિપજ બાજુ તમારે શું કરવું પડે OH- અહીંયા 4 OH- ઉમેરો આ બાજુ પણ 4 OH- ઉમેરો બરાબર હવે અહીંયા હું થઈ ગયો NNO4- प्लस 3 इलेक्ट्रॉन प्लस 4 4 OH माइनस 4 H प्लस 4 H2O इट गिव्स NNO2 प्लस 2 H2O प्लस 4 OH माइनस चलो अब यहां H2O करवा नहीं जरूर H प्लस करवा जरूर है तो जे इक्वेशन से क्या आवे 2Y माइनस इट गिव्स I2 प्लस 2 इलेक्ट्रॉन तो अबे आ 3 छे ना 2 छे लसा के पर 6 आवे તો આ સમીકરણ ને મારે કેટલા વડે ગુણવું પડે 3 વડે ગુણવું પડે અને આ સમીકરણ ને મારે કેટલા વડે ગુણવું પડે તો 2 વડે ગુણવું પડે તો 3 વડે ગુણીએ 6 i માઈનસ ઇટ ગિવ્સ 3 i2 પ્લસ 6 ઇલેક્ટ્રોન અને 2 વડે ગુણવું પડે ચાલો ઇક્વેશન અહીં લખી દઉં છું 2 વડે ગુણો 2 MnO4 માઈનસ પ્લસ 6 ઇલેક્ટ્રોન 2 વડે ગુણીએ પ્લસ 8 H2O ચાલો 2 વડે ગુણો 2 MnO2 પ્લસ 4 H2O ચાલો પ્લસ 8 OH માઈનસ ચાલો આપણે આગળ વધતા જઈએ તો પેલું કામ 6 ઇલેક્ટ્રોન ગયા આ બાજુ તમે જુઓ 8 0 8 તો આ બાજુ 4 પાણી ના આવતા આ બાજુ 4 પાણી ના આવો દેશે કે નહીં ચાલો હવે ઇક્વેશન લખી આપણે બાકી કે ઉલટું નથી તો નહીં ઉડાડવાનું 6 I માઈનસ પ્લસ 2 MnO4 minus plus 4 H2O it gives. So that's it. 3 I2 plus 2 MnO2 plus 8 OH minus. So iodine 6, iodine 3 is ready. Mangan is there, mangan is there ready. So which is bad. So first oxygen is here. 4 to 8, oxygen 8. Okay. હવે ઓક્સિજન ની સંખ્યા કરો 4 2 8 ને 4 12 8 અને ઓક્સિજન 12 થઈ ગયા વિભાગ કરો આ બાજુ 2 માઈનસ આ બાજુ 6 ઓછા 1 માઈનસ છે વિભાગ કરો માઈનસ 8 આ બાજુ વિભાગ કરો માઈનસ 8 પાળો થઈ ગયો છે તો આવી રીતે જો તમે ઝડપથી ચાલશો ને તો તમે સ્ટેપ વાઇઝ પ્રક્રિયા અહીંયા તમે સમજી શકશો અને ઘણા ઝડપથી તમે સમીકરણ બેલેન્સ કરશો એ ઇક્વેશન બેલેન્સ કર્યું 8.18 માં હવે અહીંયા આપણે બી ઇક્વેશન બેલેન્સ કરીએ એની અંદર એવું છે કે ભાઈ MnO4 માઈનસ પ્લસ SO2 ઇટ ગિવ્સ Mn પ્લસ 2 પ્લસ H SO4 માઈનસ તમારું માધ્યમ કઈ લીધું છે અહીંયા એસિડિક એ પ્રમાણે ચાલો હવે અહીંયા તમને ઓક્સિડેશન આયન નક્કી કરતા આવે પ્લસ 7 આનો ઓક્સિડેશન આયન પ્લસ 4 આનો ઓક્સિડેશન આયન પર વિભાગ ને આયન ને સમાન અહીંયા ઓક્સિડેશન આયન પર પ્લસ 6 થાય કે નહીં 4 2 8 8 માંથી 1 ગયો 7 માઈનસ 7 કેવી બાજુ પ્લસ 7 માઈનસ 1 પ્લસ 6 થાય તમારે જાતે આવી રીતે ગણતરી કરીને આટલું ઝડપથી બેટા થઈ જવું જોઈએ આ ઘટના તમારી અંદર છે આ ઘટના તમારી ઓક્સિડેશન તો અહીંયા આપણે ઓક્સિડેશન આયન પ્રક્રિયા લખે શું લખશું SO2 ઇટ ગિવ્સ H SO4 માઈનસ ચાલો રિડક્શન આર્ધ પ્રક્રિયા લખો તો હું કરીશ
NNO4 minus it gives શું લખો છો Mn plus 2 હવે કયો સ્ટેપ છે તમારો જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તેનો સંતુલન તો S પણ એક ઓલરેડી સંતુલન છે તો અહીંયા તમારો શું છે plus 4 છે અને plus 4 માંથી કેટલો થાય plus 6 ઓક્સિડેશન આંકમાં કેટલો વધારે તો બેનો વધારે જેટલો વધારે કે ઇલેક્ટ્રોન મુક્ત કરો અહીંયા જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય plus 7 અને plus 2 और જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો છે તેનું સંતુલન Mn પણ એક ઓલરેડી એક જ છે એટલે બેલેન્સ કરવાનું જરૂર નથી તો તફાવત કરતા ઇલેક્ટ્રોન તમારે ઉમેરો તો 5 ઇલેક્ટ્રોન અહીં ઉમેરવા પડશે ચાલો હવે લીધા ચાલો હવે કયું કામ કરશો તમે તો હવે તમે આ તફાવત કરતા ઇલેક્ટ્રોન ઉમેરી દીધા બેલેન્સ કરી દીધો ઓક્સિડેશન આંક લખી દીધો હવે સાંભળો ઓક્સિજન દે ઓક્સિજન ચાર તો અહીંયા તમને એવું કીધું છે કે ભાઈ પાણીના મોળે ઓક્સિજનનું સંતુલન SO2 2 છે તો SO2 2H2O को ऑक्सीजन की संख्या 4 थी कि इक्वेशन तो हमको क्या होता है HSO4 माइनस प्लस 2 इलेक्ट्रॉन और ये इलेक्ट्रॉन ऑक्सीजन की संख्या 4 आ बाजू 0 तो बाजू में करना पड़े तुम्हारे 4 पानी ना में करना पड़े इक्वेशन आ गई इक्वेशन आ गई जो फिर पर आ जाता करता हो जो है अबे तब जो H प्लस बड़े एसिडिक माध्यम से हाइड्रोजन कितना है ये 4 अब हाइड्रोजन कितना है तो वही हाइड्रोजन है सर 1 तो 4 हाइड्रोजन हो जाए पानी ये शुरू करना पड़े 3 H plus where are we? चलो उगे ले लिया। चलो हवे यहाँ 8 हाइड्रोजन छे। कितना हाइड्रोजन छे 8। अब जो हाइड्रोजन कितना छे 0। ये नॉट जीरो के बाद आठ बाद में आठ H plus where are we? पढ़े अब 0 छे। तो ये होता है 7 होता है। NNO4 minus plus 5 electron plus 8 H plus will give Mn plus 2 plus 4H2। चलो हवे कौन संतुलन करवाने इलेक्ट्रॉन संतुलन। ताने आई इक्वेशन का 7 होते हैं। हमें 5 10 તો આ ઇક્વેશન તમારે કેટલા વડે ગુણવું પડે 2 વડે ગુણવું પડે અને આ ઇક્વેશન તમારે કેટલા વડે ગુણવું પડે 5 વડે તો 5 વડે ગુણો તો હું કરીશ ભાઈ 5 SO2 plus 10 H2 5 HSO4 minus plus 10 electron plus શું કરશું ભાઈ 5 તેરી 15 H plus ચાલો હવે આ બાજુ ઇક્વેશન આપણે ગણીએ તો 2NNO4 minus plus 10 electron plus 8 2 16 H plus it gives 2NN plus 2 plus 8 H2O चालो ये प्रमाण चाल दिया हमने तो आप बाजू पहला तो 10 इलेक्ट्रॉन गया आप बाजू 16 H plus ने आप अंदर H plus तो आप बाजू 8 H plus बच से આ બાજુ પાણી ના આવો કેટલા છે તો 10 પાણી ના આવો આ બાજુ 8 પાણી ના આવો તો અહીંયા 2 પાણી ના આવો વધે ચાલો હવે જોઈએ શું થાય છે ઇક્વેશન આવ્યું છે કે 5 SO2 plus 2 NNO4 minus plus 2 H2O plus H plus it gives 5 SO4 minus plus 2 Mn plus 2 બીજું કઈ છે તો નથી અગણો સલ્ફર 5 સલ્ફર 5 ઓક્સિજન 5 10 10 ને 8 18 ને 20 ઓક્સિજન 5 4 20 થઈ ગયા ચાલો હાઇડ્રોજન નો 2 2 4 ને 5 હાઇડ્રોજન નો 5 ચાલો બીજી વાર આપણે ગણો માઇનસ 2 વત્તા 1 તો માઇનસ 1 બીજી વાર ચાલો આ બાજુ બીજી વાર માઇનસ 5 2 2 4 વત્તા 4 તો માઇનસ 1 બીજી વાર બધું સરખું પરમાણુની સંખ્યા સરખી હાઇડ્રોજન ઓક્સિજનની સંખ્યા સરખી સલ્ફરની સંખ્યા એમની સંખ્યા સરખી કે બસ તો તમારું ઇક્વેશન અહીંયા બેલેન્સ થઈ બી પછી આપણે ચાલીએ છીએ સી ઇક્વેશનમાં 8.18 માં સી ઇક્વેશન H2O2 Fe plus 2 it gives Fe plus 3 plus H2O અને માધ્યમ છે તમારું અહીંયા એસિડ ચાલો ને કે એ પ્રમાણે કરીએ આપણને મૂળ એવું કરવાનું અહીંયા તમારું હાઇડ્રોજન પેરોક્સાઇડ છે ઓક્સિજન નો માઇનસ છે અહીં ઓક્સિજન નો માઇનસ છે રિડક્શન છે Fe નો પ્લસ 2 જો કે આયન ને સમાન Fe નો પ્લસ 3 ચાલો તો અહીંયા પ્લસ 2 માંથી પ્લસ 3 કયો કે નહીં હવે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તેનું સંતુલન ઓલરેડી સંતુલન છે ઓક્સિડેશન આંકમાં કેટલો છે તો પ્લસ 2 છે અહીંયા કેટલો છે તો પ્લસ 3 છે હવે તમારે તફાવત જે ઇલેક્ટ્રોન ઉમેરી દીધા ઓક્સિડેશન અંતર પ્રક્રિયામાં અહીં
ક્યાં તમે જુઓ H2O2 it gives H2O જેના ઓક્સિડેશન આ પ્રક્રિયા પૂરા થયો છે તે -1 એમાં અહીંયા બે છે અહીંયા એક છે અહીંયા મારે એના બે કરવા પડે કરી દે બે તો હવે અહીં ઓક્સિડેશન આંકમાં ધ્યાન કર તો -1 ગુણ્યા બે એટલે -2 કુલ ઓક્સિડેશન આંક થશે મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્ટેપ ની અંદર ભૂલ કરે છે એવી રીતે અહીંયા ભૂલી જાય -2 ગુણ્યા 2 કુલ તો -4 તો તફાવત એટલે ઇલેક્ટ્રોન ઉમેરો અહીંયા તમને ખબર પડી ગઈ મારે અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉમેરવા પડે ક્લિયર હવે અહીંયા કેટલું ખબર પડી ગઈ એસિડિક માધ્યમ H2O ઓક્સિજન ની સંતુલન H2O ઉમેરવાની જરૂર નથી બીજું તમને દેખાય જ જાય છે તમારે H+ પણ ઉમેરવાની જરૂર નથી ચાલો H પર થયા ચાલો હાઇડ્રોજન ને ભરો આ બધા હાઇડ્રોજન કેટલા તો 4 આ બધા હાઇડ્રોજન કેટલા તો 2 તમારે શું કરવું પડશે સોરી પહેલો કામ H2O ઉમેરવાનો છે ઓક્સિજન ની સંખ્યા કેટલી છે 2 આ બધા ઓક્સિજન ની સંખ્યા કેટલી છે 2 ઓક્સિજન ની સંખ્યા 2 છે બંને પર ઓક્સિજન સખત છે એનો અર્થ એવો થાય કે H2O છે H2O ઉમેરવાની જરૂર નથી હાઇડ્રોજન ની સંખ્યા પણ હવે હાઇડ્રોજન 4 છે હવે હાઇડ્રોજન 2 છે તો 4 કરવા માટે મને 2 H+ ઉમેરવા પડે 2H2O 2 + 2 ઇલેક્ટ્રોન + 2 H+ ઇક્વલ્સ ટુ H2O આજે બોલતો જાઉં છું ને ઝડપથી એના પર બરાબર સાથે સાથે તમે પણ સ્પીડ વધારતા જજો અને એ રીતે તમે પ્રક્રિયા કરતા જજો ચાલો અહીં ઇલેક્ટ્રોન 1 છે ઇલેક્ટ્રોન 2 છે આને મારે 1 વડે ગુણવું પડે અને અહીંયા ખબર પડી કે આને મારે 2 વડે ગુણવું પડે તો કે ખબર 2 Fe+2 2 Fe+3 2 ઇલેક્ટ્રોન આને દે વડે ગુણવું છે જેમ સેમ ઇક્વેશન આવશે તો ભાઈ H2O2 2 ઇલેક્ટ્રોન 2H+ ઇટ ગિવ્સ 1 વડે ગુણવું 2H2O ચાલો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન લઈ ગયા હવે આપણે જોઈએ શું થશે 2 Fe+2 plus H2O2 plus 2H+ it gives so that 2Fe plus 3 plus 2H2O ચાલો પહેલું તો અહીંયા તમે જો Fe સોરી Fe2 Fe2 હાઇડ્રોજન પહેલે 4 હાઇડ્રોજન પહેલે 4 ઓક્સિજન ને ઓક્સિજન ને વિભાગ plus 2 2 4 6 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 6 6 થેન્ક યુ બધું બેલેન્સ આટલું ઝડપથી કામ થાય તો તમે ઝડપથી ફટાફટ જે તે પ્રક્રિયા લખી શકો પછી આપણે પ્રક્રિયા લખીએ છીએ સી પછી પ્રક્રિયા લખીએ છીએ આપણે ડી તો ડી નંબર ની પ્રક્રિયા લખીએ અહીંયા તો ડી નંબર ની પ્રક્રિયામાં Cr2O7 -2 + SO2 ઇટ ગિવ્સ Cr+3 + SO4 -2 અને તમારું માધ્યમ છે કયું તો એસિડિક માધ્યમ છે એસિડિક માધ્યમ પ્રમાણે ચાલો એસિડિક માધ્યમ પ્રમાણે ચાલીએ તો અહીંયા તમને ખબર છે Cr2 -7 તો Cr નો ઓક્સિડેશન આંક +6 થાય અહીંયા સલ્ફર નો ઓક્સિડેશન આંક +4 થાય અને Cr નો +3 થશે અને અહીંયા નો +6 થશે તો ઓક્સિડેશન વાળા સાથે લખો ઓક્સિડેશન વાળા સાથે લખે શું થશે ભાઈ SO2 ઇટ ગિવ્સ SO4 - ઓલરેડી બેલેન્સ છે તો +4 અને આ +6 સંતુલનની જરૂર નથી તફાવત કેટલો ઇલેક્ટ્રોન તમે ઉમેરી તો બે ઇલેક્ટ્રોન ઉમેરી દીધા ચાલો હવે કઈ રીતે આપણે હવે અહીંયા હું રિડક્શન તો Cr2O7 -2 ઇટ ગિવ્સ જેનો ઓક્સિડેશન આંકમાં ફેરફાર કરીને સંતુલન થાય તમારે 2 Cr+3 કરવા પડે ખબર જ છે કે તો +6 ગુણ્યા 2 તો +10 થાય કે નહીં +3 ગુણ્યા 2 તો +6 થાય કે નહીં અહીંયા તમને ખબર પડી કે તફાવત માં 12 6 નો ઘટાડો 6 નો ઘટાડો તફાવત જેટલા ઇલેક્ટ્રોન ઉમેરી દીધા ચાલો હવે કામ કઈ કરવાનું છે તો કે H2O ઉમેરો આ ઓક્સિજન ને બેલેન્સ કરો આ બધું 4 ઓક્સિજન આ બધું 2 ઓક્સિજન મને ખબર પડી કે મારે એમ બધું H2O 2H2O કરું તો મને ઓક્સિજન અહીંયા SO4 -2 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન બેલેન્સ થઈ ગયો ઓક્સિજન 7 છે એ 0 છે મને ખબર પડી કે મારે 7H2O બધું ઉમેરવા પડે ચાલો હવે હાઇડ્રોજન ને બેલેન્સ કરો હાઇડ્રોજન કા તો ઓછા હાઇડ્રોજન કો 0 મારે ખબર પડે અહીંયા 4H+ ઉમેરવા પડે અહીં હાઇડ્રોજન જુઓ 7 તો 14 બધું એક હાઇડ્રોજન નથી તો માર્ક શું કરવું પડે 14H+ ઉમેરવા પડશે ને એનું માધ્યમ તમારું કયું છે એસિડિક છે તો Cr2O7 -2 6 ઇલેક્ટ્રોન + 14H+ ઇટ ગિવ્સ
चलो Cr2 से minus 2 plus 6 electron plus 14 H plus जेदी सी जिनाव लग्यो 2 Cr plus 3 plus 7 H2 चलो इलेक्ट्रॉनिक संख्या सरखी करो तो 2 અને 6 નો લસાઅ 6 તો આ ઇક્વેશન ને મારે 3 વડે કરવાનું અને આ ઇક્વેશન છે એ મારે 1 વડે કરવાનું ચલો તો આ ઇક્વેશન ને 3 વડે મને 3 SO2 plus 6 H2O 6 H2O it gives 3 SO4 minus 2 plus 6 electron plus 12 4 3 12 12 H plus चलो अभी एक बड़े गुणों जेम से तेरी क्वेश्चन आओ से तो बेसी आर सी आर टू सी आर टू वो सेवन माइनस टू प्लस सिक्स इलेक्ट्रॉन प्लस चौबीस एच प्लस इट गिव्स तो करो भाई टू सी आर प्लस थ्री प्लस सेवन है तो एक बड़े गुणों में से जेम से तेरी क्वेश्चन आओ से बोलो चलो छह इलेक्ट्रॉन गया चौबीस एच प्लस बारह एच प्लस पंद्रह दे एच प्लस हो गया 6 પાણી નાણું 7 પાણી નાણું અહીંયા 1 પાણી નાણું રહ્યો હવે ઇક્વેશન લખો 3 SO2 Cr2O7 2 2H+ ઇટ ગિવ્સ 3 SO4 2 2 Cr+ 3 H2O ચાલો તો હવે એને કામ આપણે કરશું ગણ સલ્ફત્રણ સલ્ફત્રણ ક્રોમિયમ બે ક્રોમિયમ બે હાઇડ્રોજન બે બીજ ભાગ નો માઈનસ 2 પ્લસ 2 0 આ બધું ઉકેલો 3 2 ઓછા 6 3 2 વત્તા 6 સરવાળો કરો 0 જઈ છે આરામ ક્લિયર આટલું સ્પીડ માં કામ થાય તો ફટાફટ તમે બધી બાબતો અહીંયા તમે એક્ઝેક્ટલી બધા દાખલાઓ પર પરફેક્ટલી તમે સોલ્વ કરી શકો વિદ્યાર્થી મિત્રો નીચેની પ્રક્રિયાને આપણે બેલેન્સ કરવાની છે તો બેલેન્સ કરીએ પણ ઓક્સિડેશન આંક પદ્ધતિ કરતાં આપણે ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ કરી છે એટલે ઓક્સિડેશન આંક પદ્ધતિ માં તમારે પ્રક્રિયા કરવી કરતાં ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિને આધારે પ્રક્રિયા વધારે પૂછાય છે એટલે આપણે ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિને આધારે ચાલીએ છીએ આ તમારે P4 વાળી પ્રક્રિયા વિસ્મીકરણ પ્રક્રિયા છે એ વિસ્મીકરણ પ્રક્રિયા તમારે આવી ગઈ છે બરાબર આ બેઝિક માધ્યમ પ્રક્રિયા કરવાની છે તો નાઇટ્રોજન અહીંયા માઈનસ 2 થશે અહીંયા Cl નો મૂકો થશે પ્લસ એટલે નાઇટ્રોજન અહીંયા પ્લસ 2 Cl નો માઈનસ આ તો ઝડપથી કામ થવું જોઈએ હવે અહીંયા આ ઘટના માઈનસ 2 માંથી જે ઓક્સિડેશન થયું ઓક્સિડેશન થઈને 2H4 નું સેમાં રૂપાંતર થયું NO માં રૂપાંતર જેનો ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો તો સંતુલન અને અહીંયા 2 છે એટલે અહીંયા 2 કરીએ ચાલો હવે અહીંયા માઈનસ 2 ગુણ્યા 2 એટલે માઈનસ 4 થયું અહીંયા પ્લસ 2 ગુણ્યા 2 એટલે પ્લસ 4 થયું તો માઈનસ 4 માંથી પ્લસ 4 8 નો વધારે 8 ઇલેક્ટ્રોન મુક્ત કરી દીધા ચાલો એટલે અહીંયા જે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો છે તેનું સંતુલન તો ઓલરેડી સંતુલન છે તો ઓક્સિડેશન આંક પ્લસ 7 માંથી માઈનસ 1 બરાબર પ્લસ 7 માંથી 3 2 6 અહીંયા ભૂલ થઈ છે બરાબર 3 2 6 6 પહેલી વાર માઈનસ 1 પ્લસ 5 પ્લસ 5 માંથી માઈનસ 1 તો પ્લસ 5 માંથી માઈનસ 1 એનો અર્થ એવો થયો કે પ્લસ 5 માંથી માઈનસ 1 એટલે 6 નો વધારો મારે અહીંયા 6 ઇલેક્ટ્રોન એને આપવા પડે કે કે રિડક્શન અંદર પ્રક્રિયા છે ચાલો હવે અહીંયા કામ થઈ ગયું હવે અહીંયા તમારે ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવાની આમાં ઓક્સિજન કેટલા છે 2 આમાં ઓક્સિજન કેટલા છે તો એ કઈ નથી તો 2 પાણી ના વડે બેલેન્સ કરવાનું છે 2 પાણી ના વડે N2H4 H2O it gives 2NO plus 8 electron thank you ચાલો હવે બીજો કામ કરો હવે 3 ઓક્સિજન છે હવે 3 ઓક્સિજન નથી તો હવે 3 પાણી ના અણુ મેળવી દીધો માધ્યમ કયું છે તો બેઝિક માધ્યમ છે તો તમારે યાદ હું રાખવાનું છે બેઝિક માધ્યમ ની અંદર તો તમારે પેલા એસિડિક માધ્યમ પ્રમાણે ચાલવાનું છે એસિડિક માધ્યમ પ્રમાણે ચાલો તો અહીંયા હાઇડ્રોજન 4 નું 8 હવે તો હાઇડ્રોજન 2 4 4 8 તમને હાઇડ્રોજન 8 છે તમને હાઇડ્રોજન 8 નું વજન 8 H+ મેળ દેવા પડે હવે અહીંયા તમારું માધ્યમ બેઝિક છે એસિડિક માધ્યમ પ્રમાણે પેલા ચાલો 3 નું 6 વાળું એક પણ નથી એનો અર્થ એવો થયો ClO માઈનસ પ્લસ 6 ઇલેક્ટ્રોન પ્લસ 6 H+ ઇટ ગિવ Cl માઈનસ પ્લસ 3 H2O હવે તમારે બંને બાજુ શું કરવા પડશે માધ્યમ બેઝિક છે બંને બાજુ
ओ एक माइनस उमेरो अपने जितना एक प्लस उमेरा देता हूँ एक माइनस उमेरो और यही हम कर से एन टू एच फोर प्लस टू एच टू ओ प्लस एट ओ एच माइनस उमेर जितना अब एक ओ एच माइनस उमेर तो पाँच आठ पाँच यहाँ बनी है से तो टू एन ओ प्लस एट एच फोर प्लस एट एच टू ओ थैंक यू डायरेक्टली इधर चलो अब छ ओ एच माइनस ना तो छ ओ एच माइनस उमेर अपने ने ठीक है तो छ एच प्लस उमेर तो अब यही हम कर से सी एफ ओ थ्री माइनस प्लस सिक्स इलेक्ट्रॉन प्लस 6H2O it gives Cl minus plus 3H2O plus 6OH minus चलो आपको जरूरत भी थी चलो 8 अने 6 नो लसा 8 अने 6 नो लसा चल लेंगे 8 अने 6 नो लसा तो 4 दो 8 कर दो 6 बराबर ये 4 8 चलो अबे तू करिए तो यहाँ भी 1 2 4 3 सही के 2 का 2 3 और 3 2 3 2 6 2 12 24 आने 4 वडे गुणवा पड़े और आने 3 वडे गुणवा पड़े तो आने कितना वडे गुणी कितना થાય 3 2 6 2 3 2 6 2 12 24 8 2 6 2 7 24 થાય ને કરી વાર 4 2 8 3 2 6 2 2 4 4 2 1 2 3 1 3 3 2 6 2 12 24 ને તે ખબર ન પડી આને 6 વડે અને 8 વડે ગુણવા તો તો આને મારે કેટલા વડે ગુણવા પડે તો આને મારે 4 વડે ગુણવા પડે આને મારે કેટલા વડે ગુણવા પડે આને 3 વડે ગુણવા પડે સબ લખી 3 n2 h4 plus 3 2 6 h2o plus 8 24 oh minus 15 3 2 6 no plus 8 24 electron plus 8 24 h2o चलो ठीक है आने 4 बड़े गुणन से 4 बड़े से तो 4 4 clo 3 minus प्लस 6 6 24 इलेक्ट्रॉन प्लस 6 6 24 H2O बराबर चलो स्पीड गेज सो दैट्स 4 Cl माइनस प्लस 12 H2O प्लस 6 6 24 OH माइनस चलो जो उल्टे उड़ा दे 24 इलेक्ट्रॉन 24 इलेक्ट्रॉन गया 24 H2O 24 H2O गया 24 OH माइनस 24 OH माइनस गया अब यहां जो બીજું શું છે તવાજુ 12 છે અને આ બાજુ 6 છે તવાજુ 6 h2o છે ટોટલ નો હોય ને આ રીતે તમને જો ચાલે 6 h2o તો હવે શું થશે જેમ છે તેમ લખો 3 n2 h4 plus 4 clo minus plus બીજું કઈ છે નહીં બધું ઉડી ગયું ઓકે હવે આ બાજુ શું છે 6 n2 plus 4 cl minus બીજો કઈ છે વત્તા 6 h2 એ સિવાય કઈ વધ્યું નથી ચાલો ગણો નાઇટ્રોજન 3 2 6 નાઇટ્રોજન 6 હાઇડ્રોજન 3 6 12 હાઇડ્રોજન 6 2 12 ક્લોરિન 4 ક્લોરિન 4 વિભર કરો માઇનસ ઓક્સિજન 3 4 12 ઓક્સિજન 6 અને 6 NO છે 6 6 12 થઈ ગયા ચાલો હવે આ બાજુ વિભર 4 માઇનસ 1 માઇનસ 4 આ બાજુ વિભર 4 માઇનસ 1 માઇનસ 4 લો આટલો સરળ અને ઝડપથી પ્રક્રિયા કરી कार्बन ऑक्सीडेशन आ गया तो से प्लस 7 प्लस है ना 7 2 14 14 भाग के 2 हाइड्रोजन परोक्साइड में ऑक्सीजन में माइनस है गणना करो ना प्लस करो ना गणना करो એટલે 0 चलो अब प्लस 7 में प्लस रिडक्शन माइनस 1 में भी ऑक्सीडेशन यहां खबर पड़ी कि भाई H2O2 નું O2 માં રૂપાંતર હવે જે ઓક્સિડેશન આ પાકે ફાર દે તો સંતુલન સંતુલન તો ઓલરેડી છે હવે એ ઊંચો હું કરે મોટા ભાગના વિદ્યાર્થી અહીંયા માઇનસ નથી કે અત્યાર સુધી એવું આવ્યું છે કે જેના પરમાણુ ઓલરેડી સંતુલન છે તો તેનો તે જ ઓક્સિડેશન આંક લખવાનો આવ્યો છે અને અહીંયા માઇનસ 1 લખે ને 0 લખે એટલે ભૂલ થઈ જાય તમારે કોઈ પરમાણુ જોવાનો માઇનસ 1 નું અહીંયા છે એટલે માઇનસ 2 0 અહીંયા એટલે 0 બે બે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા હવે અહીંયા તમને જો ઓલરેડી Cl2O7 માંથી ClO2- હવે બેલેન્સ કરો તમે ક્લોરિનના બે ક્લોરિનના બે કરવા પડે કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તેનો સંતુલન ઓક્સિડેશન આંક લખો 7 ગુણ્યા 2 એટલે 14 ઓક્સિડેશન આંક 0 વત્તા વત્તા 3 ગુણ્યા 2 એટલે પ્લસ 6 તો 14 માં 6 8 નો વર્ગ ઘટાડો 8 નો ઘટાડો મારે 8 ઇલેક્ટ્રોન અહીંયા આપવા પડે આપી દીધા 8 ઇલેક્ટ્રોન હવે અહીંયા તમે જુઓ H2O ઓક્સિજન નું સંતુલન ઓક્સિજન માં અહીંયા પણ બે છે અહીંયા પણ બે છે એટલે અર્થ હવે H2O ઉમેરવાની જરૂર નથી પણ તમે જુઓ હાઇડ્રોજન ના બાજુ 2 છે અને હાઇડ્રોજન ના બાજુ 0 છે મારે અહીંયા 2H+ કરવા પડે
હવે અહીંયા તમે જોજો બરાબર ઓક્સિજન 7 છે ઓક્સિજન અહીંયા 4 છે તો મારે અહીંયા પાણીમાં 3 અણુ ઉમેરવા પડે ઉમેરી દીધા હવે હાઇડ્રોજનનું બેલેન્સ કરો હાઇડ્રોજન કેટલા છે બધું 6 હાઇડ્રોજન અમારું 0 છે તો મારે શું કરવું પડે 6x + આમાં ઉમેરવા પડે તો Cl2O7 + 8 ઇલેક્ટ્રોન + 6x + ઇટ ગિવ્સ 2 ClO2 - + 3H2O 8 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન તો આને મારે 4 વડે ગુણવું પડે અને આને મારે 1 વડે ગુણવું પડે તો 4 વડે ગુણીશ તો શું થશે 4H2O2 ઇટ ગિવ્સ O2 અહીંયા તમે ધ્યાન રાખજો એક વસ્તુ કે હાઇડ્રોજન ઓક્સિડેશન આખો ફેરફાર થયો નથી H+ ને મેં માધ્યમ તરીકે રહેવા દીધો અને માધ્યમ તરીકે હું દૂર કરી દઉં ક્યાંય દીધો નથી જો પહેલા ક્યાંય રખેલો નહીં પછી કે કે માધ્યમ એસિડિક છે તમે H+ ને લાવવાના છો ચાલો શું થયું 4H2O2 અહીંયા 4 વડે અહીંયા લખજો એટલે ભૂલ ના થાય 4O2 + 8 ઇલેક્ટ્રોન + 8H+ ચાલો આને તો એક પણ એક જ વડે ગુણવાનું છે તો જે છે તે આવશે Cl2O + 8 ઇલેક્ટ્રોન + 6H+ ઇટ ગિવ્સ 2ClO2 - + 3H2O2 હોય ઉડાડો નો તો એ નો ઉડાડો આ બધું થશે આ બધું 6H+ અને આ બાજુ 8 તો અહીંયા 2H+ થયું કે નહીં ચાલો ઇક્વેશન લખો 4H2O2 + Cl2O7 it gives 4O2 + 2 ClO2 - + 3H2O + 2H+ ચાલો ઓક્સિજન ગણો ઓક્સિજન 4 2 8 8 ને 8 ને 7 ઓક્સિજન ગણો 4 2 8 8 ને 7 15 ઓક્સિજન ગણો 4 2 8 8 ને 4 12 12 ને 3 15 ઓક્સિજન થઈ ગઈ હાઇડ્રોજન ગણો 4 2 8 હાઇડ્રોજન 3 2 6 ને 2 8 20 બાર 0 20 બાર માઇનસ 2 અને આ માટે પ્લસ 0 થઈ ગયું ચાલો તો ઓલરેડી ઇક્વેશન બધું બેલેન્સ જ છે કોઈ પ્રોબ્લેમ નથી 4 2 8 ને 7 15 4 2 8 ને 4 12 ને 15 ઓકે આવી રીતે ઝડપથી તમે પ્રક્રિયા જો કોન્ફિડન્ટ હોય ઓક્સિડેશન ના નિયમો ક્લિયર હોય ક્યાં H+ ઉમેરવાનો ક્યાં OH- ઉમેરવાનો ક્યાં H2 ઉમેરવાનો આટલું તમને કોન્ફિડન્ટ હોય ઝડપથી પ્રક્રિયા થાય અને ધ્યાન રાખજો કે 3 માર્કમાં કે 4 માર્કમાં પ્રશ્ન પૂછે આખી પ્રક્રિયા જે આગળ કરાવી છે ને એ પ્રમાણે પણ MCQ સોલ્વ કરતા હો ને તો તમે એક જ ફેરફાર એક જ સ્ટેપમાં તમે કરી શકો છો